नमस्कार विद्यार्थी मित्रों, आज आप एक नवा पाठ की शुरुआत अभ्यास माटे जई रह्या छीए। अपना नवा यूनिट ने बीजु यूनिट एटले जे आपणे जे सपुष्पी वनस्पतिओनी बाह्याकार विद्या अने अंतस्थ रचनानो यूनिट छे, एमां आपणे पांचमो पाठ छे सपुष्पी वनस्पतिओनी बाह्याकार विद्या। आम तो आपणा कोरोना महामारीना कारणे आपणा गुजरात बोर्डे जे सिलेबस घटाड्यो छे एमां आ पाठमांथी मोटा भागना टॉपिक काढी लेवामां आव्या छे। अमुक महत्वना टॉपिक जे छे ई साथे संकळायेला छे, એટલે આપણે પણ ગુજરાત બોર્ડને આધારે મહત્વના ટોપિક ઉપર જ વધારે અભ્યાસ કરશું, પણ જે ટોપિક આ પાઠમાંથી કાઢી નાખવામાં આવેલા છે એમાંની થોડીક માહિતી જે આપણને નીટમાં ઉપયોગી થાય એવી છે એના વિશે આપણે જે છે એ અભ્યાસ કરી લેશું, કે જેથી આપણને નીટમાં કોઈ તકલીફ થાય નહીં। અને પછીનો પાઠ છે એ અત્યારે આપણે લેશું નહીં, એ નીટના સિલેબસમાં અત્યારે જ લેશું જે આખો આપણા ગુજરાત બોર્ડે કાઢી લીધો છે, બરાબર। આ પાઠમાંથી કેટલાક મહત્વના પોઈન્ટ્સ જે કાઢી લીધા છે એ પોઈન્ટ્સ પણ આપણને જે છે ઉપયોગી છે નીટ માટે, એટલે એ પોઈન્ટ્સની હું ચર્ચા કરું છું જે સિલેબસમાં રાખેલા છે એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ। તો સૌથી પહેલી વાત કરીએ કે આપણા પાઠમાં અભ્યાસ શું કરવાનો છે, તો સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરવાનો છે। આપણે બીજા પાઠમાં વનસ્પતિઓના વર્ગીકરણની ચર્ચા કરી, બીજા અને ત્રીજા પાઠમાં, બરાબર। ત્યારે આપણે જે છે એ જોયું હતું કે વનસ્પતિઓમાં જુદા જુદા લક્ષણોને આધારે આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ। એમાં ખાસ કરીને જે આઇકલર નામના વૈજ્ઞાનિક છે એને બે પ્રકારે વનસ્પતિને વર્ગીકૃત કરી, અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ, બરાબર। દાખલા તરીકે દ્વિઅંગી વનસ્પતિ છે, ત્રિઅંગી વનસ્પતિ છે, તો એમાં પુષ્પો નથી હોતા એટલે આપણે એને અપુષ્પી વનસ્પતિ કહીએ। જ્યારે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી છે જે પુષ્પો ધરાવે છે એટલે એને આપણે સપુષ્પી વનસ્પતિ કહીએ છીએ। હવે એ સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, બાહ્ય સંરચના કેવી હોય, એમાં કયા કયા ભાગો જોવા મળતા હોય, એ બધાનો આપણે જે છે એ આ પાઠમાં અભ્યાસ કરવાનો છે। આપણા જે સિલેબસમાં છે એ મહત્વનો એક જ ભાગ આપણા સિલેબસમાં અત્યારે આપણે બોર્ડમાં રાખેલો છે એ છે પુષ્પ। બાકીના જે બીજા ભાગો છે, દાખલા તરીકે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, બીજ છે, ફળ છે, આ બધા ભાગોનો જે છે એ આપણે કોરોનાના કારણે જે છે એ સિલેબસમાં જે કટ થયો એને કાઢી નાખવામાં આવ્યા છે, પણ એમાંના મહત્વના પોઈન્ટ્સ આપણે જોઈ લેશું। વિસ્તૃત એમાં આપણે વર્ગીકરણમાં નહીં જઈએ, વિસ્તૃત વર્ણનમાં નહીં જઈએ, પણ મહત્વના પોઈન્ટ્સ જે છે એ આપણે શરૂઆતમાં જોઈ લઈએ। તો સૌથી પહેલી વાત છે મૂળ। કોઈ પણ વનસ્પતિ જે ટકી રહે છે તો એના મૂળના કારણે છે, બરાબર। એટલે આપણે એના સામાન્ય માહિતી જોઈ લઈએ જે આપણા સિલેબસમાં નથી, આપણે કાઢી નાખવામાં આવ્યો છે પાસ્ટ, બરાબર। તો સૌથી પહેલાં તો મૂળ છે શું, તો કે મૂળ એ વનસ્પતિના બીજમાં આદિ મૂળ નામની સંરચના હોય એમાંથી ઉત્પન્ન થતો જમીનમાંનો ભાગ છે, જમીનની અંદર રહેલો ભાગ છે જે વનસ્પતિને જમીન સાથે જોડી રાખવાનું કામ કરે છે। મૂળના મુખ્ય બે પ્રકારો હોય, એક છે સોટી મૂળ અને બીજો છે તંતુ મૂળ। તમે દસમા ધોરણમાં આનો અભ્યાસ કર્યો હશે, બરાબર। હું તમને મહત્વની હાઇલાઇટ્સ જે છે એ બતાવી દઉં છું। સોટી મૂળ એટલે શું, તો કે જ્યારે કોઈ મૂળ જે છે એ આદિ મૂળમાંથી પ્રાથમિક મૂળ, પહેલું મૂળ જે છે એ સૌથી વધારે મજબૂત બને અને પછી એમાંથી પેટા શાખાઓ આ રીતે નીકળતી હોય, તો આવા પ્રકારે જે છે એ મૂળને સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પ્રાથમિક મૂળ સોટી જેવું મજબૂત હોય અને એના દ્વિતીયક અને તૃતીયક મૂળો એમાંથી શાખાઓ સ્વરૂપે થોડા થોડા પાતળા જે છે એ થતા જતા હોય, તો એવા મૂળ તંત્રને સોટી મૂળ તંત્ર કહેવામાં આવે છે। સોટીમય મૂળ તંત્ર સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે, બરાબર। વનસ્પતિઓના બે પ્રકાર છે, દ્વિદળી સપુષ્પી વનસ્પતિઓમાં ખાસ કરીને આવૃત બીજધારી વનસ્પતિ બે પ્રકારની છે, દ્વિદળી અને એકદળી, બરાબર। એ દ્વિદળી જે વનસ્પતિ જે છે એ દ્વિદળી કેવું મૂળતંત્ર ધરાવે છે, સોટીમય મૂળતંત્ર ધરાવે છે, જ્યારે એકદળી વનસ્પતિ જે છે એ તંતુમય મૂળતંત્ર ધરાવે છે। દાખલા તરીકે કપાસ છે, લીમડો છે, બરાબર, તો આ બધી દ્વિદળી વનસ્પતિ છે।
એમાં કેવું મૂળ હોય? સોટીમય મૂળ તંત્ર હોય. દાખલા તરીકે મકાઈ છે, ઘઉં છે, જુદું જુદું આપણું ઘાસ છે, આ બધી એકદળી વનસ્પતિ છે. એમાં કેવું મૂળ તંત્ર હોય? તંતુ મૂળ તંત્ર હોય. તંતુ મૂળમાં મૂળની ઉત્પત્તિ પ્રાથમિક મૂળ અથવા તો આદિ મૂળમાંથી નથી થતી, તો પ્રકાંડના તલ ભાગેથી થાય છે. આ રીતે દાખલા તરીકે તમે મકાઈનો છોડ જે છે એ જોયો હશે, શેરડીનો છોડ અથવા તો મકાઈનો છોડ, એને તમે ઉપાડો તો એના તલ ભાગે આ રીતે મૂળનું ઝૂમકું હોય. અથવા તો કોઈ પણ ઘાસને તમે ઉપાડી જોશો તો તમને ધ્યાનમાં આવશે એમાં કોઈ એક મૂળ મુખ્ય નથી હોતું, પણ તાંતણા સ્વરૂપે કેટલાય બધા મૂળ જે છે એનું ઝૂમકું હોય, એટલે એને આપણે તંતુ મૂળ તરીકે ઓળખાવીએ છીએ, જે પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે, આદિ મૂળમાંથી ઉત્પન્ન થતા નથી. બરાબર? તો આ રીતે મુખ્ય બે પ્રકારો છે, સોટી મૂળ અને તંતુ મૂળ. સોટી મૂળ દ્વિદળી વનસ્પતિમાં હોય અને તંતુ મૂળ એકદળી વનસ્પતિમાં હોય. એક બીજા પ્રકારના મૂળ છે જેને આગંતુક મૂળ અથવા તો અપસ્થાનિક મૂળ પણ કહેવામાં આવે છે. એ મૂળ કયા છે? તો કે એક આગંતુક અથવા અપસ્થાનિક. અપસ્થાનિક એટલે મૂળ જગ્યાએથી ઉત્પન્ન ન થતા હોય, એના સિવાય કોઈ બીજી જગ્યાએ ઉત્પન્ન થતા હોય તો એને આગંતુક મૂળ કહેવાય. દાખલા તરીકે શેરડી અને મકાઈમાં તમે આ જમીન છે, સમજો કે શેરડીનો સાંઠો છે, તો તમે જોયું હશે કે જમીનની નજીકની શાખાના ગાંઠના ભાગમાંથી આ રીતે મૂળ ઉત્પન્ન થાય છે. વડમાં તમે જોયું હશે એની ડાળીઓમાંથી પણ વડવાયો સ્વરૂપે મૂળ લાંબા ઉત્પન્ન થાય છે. તો આવા મૂળને શું કહેવામાં આવે છે? આગંતુક મૂળ અથવા તો અપસ્થાનિક મૂળ, જે આદિ મૂળ સિવાયના ભાગમાંથી થાય ઉત્પન્ન થાય એને શું કહેવાય? આગંતુક અથવા તો અપસ્થાનિક, એના મૂળ સ્થાન કરતાં અલગ જગ્યાએથી ઉત્પન્ન થાય છે. બરાબર? તો આવા મૂળને અપસ્થાનિક મૂળ કહેવાય. બરાબર? તંતુ મૂળ પણ એક પ્રકારનું અપસ્થાનિક મૂળ છે, કારણ કે એ પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે, આદિ મૂળમાંથી નથી થતું એટલે. બરાબર? તો આ રીતે જે છે એ આપણે મૂળના પ્રકારો સમજી શકીએ. મૂળના મુખ્ય ભાગોની ચર્ચા જે છે એ આપણે કરીએ તો એનું વિસ્તૃત વર્ણન આપણે 12મા ધોરણમાં કરવાના છીએ. હું અત્યારે ખાલી 3 મુખ્ય ભાગો જે છે એ સમજાવી દઉં છું. મૂળના જે ટોચનો ભાગ જે છે એના ફરતે એક ટોપી જેવું, કેપ જેવી રચના હોય જેને કહેવામાં આવે છે મૂળ ટોપ. બરાબર? એ રક્ષણ કરે છે, મૂળના આગળના ભાગનું રક્ષણ કરતો ભાગ છે, મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. જે ટોચનો ભાગ છે એને કહેવામાં આવે છે વર્ધનશીલ પ્રદેશ. વચ્ચેનો ભાગ જે છે એને કહેવામાં આવે છે વિસ્તરણ પ્રદેશ. અને સૌથી ઉપરનો, જેમાંથી તંતુ મૂળ ઉત્પન્ન થાય છે, બરાબર, જેમાંથી મૂળ રોમ ઉત્પન્ન થાય છે, સોરી, એને કહેવામાં આવે છે પરિપક્વન પ્રદેશ. એટલે કે મૂળમાં મુખ્યત્વે 4 ભાગો છે, મૂળ ટોપને બાદ કરી દઈએ તો 3 ભાગો આવે. બરાબર? વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. વર્ધનશીલ પ્રદેશમાં સતત કોષ વિભાજન દ્વારા નવા કોષોનું સર્જન થતું હોય, એ સતત વધવાનું કામ કરે. વિસ્તરણ પ્રદેશમાં કોષો કદમાં વધે છે, બરાબર, કોષરસ ભેગો થાય એટલે કદ કોષો મોટા થવા લાગે, ત્યાં નવા કોષો નથી બનતા પણ કોષો શું થાય છે? મોટા થાય છે, વિસ્તરણ થાય છે. અને પરિપક્વન પ્રદેશ એટલે કે જ્યાં કોષોનું રૂપાંતરણ પેશીઓમાં થાય, કોષો ભેગા મળી અને જુદી જુદી પેશીઓ બનાવે એને કહેવાય પરિપક્વન પ્રદેશ, પરિપક્વ થાય છે. તો આ રીતે જે છે એ મૂળના મુખ્ય 3 ભાગો છે, મૂળ ટોપ સિવાયના. બરાબર? મૂળ ટોપ એક રક્ષણાત્મક ભાગ છે, બધાય મૂળમાં નથી હોતું. એટલે આ 3 ભાગો દરેક મૂળમાં હોય. કયા છે? વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. બરાબર? વર્ધનશીલ પ્રદેશમાં કોષ વિભાજન દ્વારા નવા કોષો ઉત્પન્ન થતા હોય, વિસ્તરણ પ્રદેશમાં કોષો વિસ્તરણ પામતા હોય અને પરિપક્વન પ્રદેશમાં કોષો જે છે એ પેશીઓમાં રૂપાંતરણ પામતા હોય છે. બરાબર? તો આ મૂળની સંરચના આપણે જોઈ, મૂળના પ્રકારો જોયા, મૂળની સંરચના જોઈ. હવે જોઈએ મૂળનું કાર્ય. તો મૂળ શું કામ કરે? આવો હું પ્રશ્ન પૂછું તો તમે બધા જ એક જ ઝટકે જવાબ આપો, મૂળ શું કામ કરે છે? તો કે એક કામ છે, મૂળનું વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે. બરાબર? ક્લિયર? આ તો તમને બધાને ખબર જ છે. બીજું કામ પણ હું પૂછું કે બીજું શું કામ કરે છો, તો તરત તમારા મોટા ભાગનાનો જવાબ આવશે કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરી અને વનસ્પતિને આપે છે.
બરાબર, આ તો બધાને ખબર છે કે મૂળ શું કરે છે, પાણીનું શોષણ. વનસ્પતિને પાણી ક્યાંથી મળે છે? મૂળમાંથી મળે છે. પ્રકાંડમાંથી કે હવામાંથી પાણી ડાયરેક્ટ લેતી નથી વનસ્પતિ, મૂળમાંથી પાણી શોષે છે. એનો મતલબ કે મૂળ બે મહત્વના કાર્ય કરે છે, વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે અને જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરીને આપે છે. આ મેઇન બે કામ બધી જ વનસ્પતિઓમાં થતા હોય, પણ કેટલીક વનસ્પતિમાં મૂળ આ બે સિવાયના પણ કેટલાક કામ કરતા હોય, જેને મૂળના વિશિષ્ટ રૂપાંતરણો કહેવામાં આવે છે. અલગ કાર્ય કરવા માટે અલગ પ્રકારનું રૂપાંતરણ થવું જોઈએ. ઉદાહરણ તરીકે પેલું લઈએ, ખોરાક સંગ્રહ. હવે ખોરાક વનસ્પતિમાં વધારાના ખોરાકનો સંગ્રહ સામાન્ય રીતે ફળમાં થાય, બરાબર, વધારાનો ખોરાક હોય ફળ સ્વરૂપે સંગ્રહ પામે. પણ કેટલીક વનસ્પતિના મૂળ જે છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. દાખલા તરીકે તમે બધાએ જોયા છે, ગાજર છે, મૂળા છે, બરાબર, સતાવરી છે, ડહાલિયા છે, આ બધી જ વનસ્પતિમાં બીટ છે. શું થાય છે? તો કે વધારાના ખોરાકનો સંગ્રહ ક્યાં થાય છે? મૂળમાં થાય છે. એનો જે સોટી મૂળ છે, ગાજર છે દાખલા તરીકે, તો એ જાડુ અને માંસલ બની જાય, આપણે જેને ખાઈએ છીએ, ખાવામાં ઉપયોગમાં લે છે, બરાબર. મૂળા હોય, ગાજર હોય કે બીટ હોય, તો એ મૂળમાં જે છે એ ખોરાકનો સંગ્રહ થાય છે. એટલા માટે એને ખોરાક સંગ્રહી મૂળ, વિશેષ રૂપાંતરણ જાડા અને માંસલ મૂળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. બધાય મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી. દાખલા તરીકે લીમડાના મૂળ છે તો એમાં ખોરાક સંગ્રહ ન થાય, પણ ગાજર છે, મૂળા છે, સતાવરી છે, બીટ છે, સલગમ છે, આ બધે જ વનસ્પતિઓમાં ખોરાક સંગ્રહ મૂળમાં થાય છે. એટલે એને એક વિશેષ કાર્ય છે ખોરાક સંગ્રહ. ત્યાર પછી કેટલાક મૂળ જે છે એ અવલંબન મૂળ પણ જોવા મળે છે કેટલીક વનસ્પતિમાં. હમણાં જ આપણે ઉદાહરણ આપ્યું હતું, દાખલા તરીકે મકાઈ છે, કેવડો છે, શેરડી છે, તો એના મૂળ એ સામાન્ય રીતે એકદળી વનસ્પતિ છે. એટલે એના મૂળ કેવા હોય? તંતુ મૂળ હોય અને ટૂંકા હોય. હવે શેરડીનું ઉદાહરણ લઈએ તો સાંઠો જાડો જાડો થાય, ઊંચો થાય. હવે જો ટૂંકા મૂળ અને તંતુ મૂળ હશે તો પવનમાં શું થશે? પડી જવાની બીક રહેશે. એના લીધે શું થાય? તો કે શેરડીમાં જમીનની નજીકની જે ગાંઠ હોય ને એમાંથી સાઈડમાં ત્રાસા મૂળ ઉત્પન્ન થાય, જે ટેકો આપવાનું કામ કરે. એ ટેકો આપવાવાળા મૂળ છે એને કહેવાય છે અવલંબન મૂળ, બરાબર. આ તો એક વિશેષ મૂળના રૂપાંતરણ થયા, શેરડી અથવા તો કેવડો અથવા તો મકાઈમાં જોવા મળે છે અવલંબન મૂળ. ત્યાર પછી કેટલીક વનસ્પતિમાં સ્તંભ મૂળ જોવા મળે છે, એનું પણ ઉદાહરણ આપણે હમણાં લેતા હતા. દાખલા તરીકે વડ છે, તો વડ જે છે એનું મૂળ જે છે એ સોટી મૂળ છે, પણ વડ વિકાસ કેવો થાય છે? ઘાટો બધો થાય છે, બરાબર. એની ડાળીઓ જમીનની સમાંતરે આડી ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ પામે છે. હવે જો ડાળીઓ જાડી વિકાસ થાય અને એ પછી વજનના કારણે જો નમી જાય તો ડાળી ભાંગી જાય, તો એના સેફ્ટી માટે ડાળી ઉપરથી આ રીતે જે છે એ વળવાઈના સ્વરૂપે જે છે એ મૂળ ઉત્પન્ન થાય અને એ મૂળ પછી જે છે એ જમીનમાં જે છે એ બેસી જાય, ધીમે ધીમે જાડા થવા લાગે. પ્રકાંડ જેટલા પણ જાડા થઈ શકે છે, બરાબર. તમે કદાચ કબીર વડ જોયો છે શુક્લ તીર્થમાં ભરૂચ પાસે, તો એના પ્રકાંડ કયું છે, એની વળવાઈ કઈ છે, એ આપણે ગોતવી મુશ્કેલ છે, કેમકે વળવાઈ પણ એટલી ધીમે ધીમે જાડી થાય છે. તો થાંભલા જેવી જાડ્યા મૂળ થઈ જાય છે એટલે એને કહેવામાં આવે છે સ્તંભ મૂળ. તો એ પણ વડની અંદર જે છે એ જોવા મળે છે. એવું જ એક મૂળનું વિશેષ રૂપાંતરણ છે શ્વસન મૂળ. તમે દરિયા કિનારે જે છે એ મેંગ્રુવ્સ નામની વનસ્પતિઓ કદાચ જોઈ હશે. દરિયા કિનારે તમે જાઓ તો એ મેંગ્રુવ્સ વનસ્પતિઓમાં એક કાદવ કીચડવાળી જગ્યામાં વસવાટ કરે છે, એટલે એ જમીનમાંથી એના મૂળને ઓક્સિજન મળી શકતો નથી. એટલે એ શું કરે છે? તો કે મૂળ જમીનમાંથી બહાર આવે છે. સામાન્ય રીતે મૂળ શું હોય? જમીનની અંદર જતા હોય, પણ આ મેંગ્રુવ્સ વનસ્પતિના મૂળ આ રીતે જમીનની બહાર આવે, વળી પાછું બીજું બહાર આવે. આ જે છે એ અહીંયા છિદ્ર આવેલા હોય, જે હવામાંથી ડાયરેક્ટ ઓક્સિજનનું શોષણ કરે છે, એટલે એનું નામ આપ્યું છે શ્વસન મૂળ. શ્વસન કરવાનું કામ કરે છે. નોર્મલી મૂળને શ્વસન માટે બહાર આવવાની જરૂર પડતી નથી, પણ દરિયા કિનારાની તિવાર છે, રાઇઝોફોરા છે, એવિસેનિયા છે વગેરે
मैंग्रूव प्रकारनी वनस्पति जे छे एमां जमीनमांथी ऑक्सिजन न मळवाना कारणे ए मूळ शुं करे छे बहार आवे छे खिल्लानी जेम आम ऊभा होय अने छिद्राळू होय जे हवामांथी ऑक्सिजननुं शोषण करे छे એટલે એને આપણે જે છે એ શ્વસન મૂળ તરીકે ઓળખાવીએ છીએ। તો આ રીતે જોવા જઈએ તો વનસ્પતિના મૂળ મુખ્ય કાર્યની સાથે સાથે કેટલીક અન્ય વનસ્પતિઓમાં મૂળના વિશિષ્ટ કાર્યો પણ જોવા મળે છે, જેમાં ખોરાક સંગ્રહ પણ આવી જાય, અવલંબન મૂળ પણ આવી જાય, સ્તંભ મૂળ પણ આવી જાય અને શ્વસન મૂળ પણ આવી જાય। આવા અલગ અલગ કાર્યો સાથે પણ મૂળ સંકળાયેલો છે અને એવા વિશેષ રૂપાંતરણ પણ જોવા મળે છે। એવો જ બીજો વનસ્પતિનો મુખ્ય ભાગ છે પ્રકાંડ। તો પ્રકાંડની સંરચના કેવી હોય, એનું કાર્ય શું છે, એનું વિશિષ્ટ કાર્ય શું છે એ આપણે જે છે એ આગળ જોઈશું।